ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે નંદેલાવ ગ્રામની નલ સે જલની પાણી પુરવઠા યોજનાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। નલ સે જલ કાર્યક્રમ નંદેલાવના બુસા સોસાયટી ખાતે યોજવામાં આવ્યો હતો। આ યોજના અંતર્ગત લોકોને સારું પાણી મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। રાજ્ય સરકાર દ્વારા લોકોને કોઈપણ રીતે પાણીની તકલીફ ન પડે તે માટે વિવિધ યોજનાઓ થકી લોકોના ઘર સુધી પાણી પુરવઠો પહોંચી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે પાલેજ જૂટ લાઇનમાંથી પાણીનું પાઇપલાઇનનું કનેક્શન મેળવી કુલ છ ઝોનમાં આરસીસીની ઊંચી ટાંકી, આરસીસીની ભૂગર્ભ પીવીસી રેસિંગ વિતરણ પાઇપલાઇન, પમ્પિંગ મશીનરી, નળ કનેક્શન, નવા પંપ રૂમ, વીજળીકરણ અને પારદર્શન બોર્ડની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી બાદ 3000થી વધુ લોકોને યોજનાનો લાભ મળશે। આ પ્રસંગે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયતના પ્રમુખ કોમલબેન, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો, આગેવાનો, પદાધિકારીઓ, નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ રતિલાલભાઈ, ગ્રામ પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। ના ખર્ચે આ યોજના 6 સેક્ટરની અંદર તૈયાર થવા જઈ રહી છે। એનું પહેલું આજે ભૂમિપૂજન નંદેલાવ બુસા હાઉસિંગ સોસાયટી પાસે કરવામાં આવેલું છે। આ યોજના 6 સેક્ટરની અંદર એટલે નંદેલાવની અંદર જે પાઇપલાઇનનું નેટવર્ક અને જે ટાંકી અને અંડરગ્રાઉન્ડ સંપનું નેટવર્ક તૈયાર કરવાનું મુખ્ય આ કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। અને આ યોજના હું માનું છું ત્યાં સુધી 6 થી 8 મહિનાની અંદર આ યોજના એ પૂર્ણ થશે। અને આ યોજનાનું પાણી એ આપણને પાલેજ જૂથ યોજનામાંથી આપણને આ મળનાર છે। એટલે ભરૂચને અડીને આવેલી જે પંચાયતો છે એ નંદેલાવ છે, એ ઉમરાજ છે, એ ઝાડેશ્વર છે, એ ભોલાવ છે, આ બધી પંચાયતોને કેવી રીતે સરફેસ વોટર આપવું આ નિર્ણય સરકારે ખૂબ સરસ મહત્ત્વનો નિર્ણય કર્યો છે અને એના ભાગરૂપે આજે અહીં આગળ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે।